નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વિજય ન્યૂઝ ચેનલ. હું છું નિલેશ પટેલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઇસ્લામ એ લુહાર સમાજ માટે હિંમતનગર થી ચલાવી આ લહેર આખી ગુજરાતમાં જોવા મળી રહી છે. જયપુરી લુહાર સમાજના સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા માટે કારોબારી સભ્યોની વર્ણી વૈભવ હોટલમાં રાત્રે 7 વાગે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાલી તાલુકા લુહાર સમાજ દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે મીટિંગમાં લુહાર સમાજ ગુજરાતના પ્રમુખ ઇસ્લામભાઈ અગવાન, ગુજરાતના ઉપપ્રમુખ ઈશાકભાઈ ઈડર, સેક્રેટરી પ્રમુખ સમતભાઈ શાકુનવાલા અને કારોબારી સભ્યના મેમ્બર ઇસ્લામભાઈ નનંદાનગર, અનવરભાઈ કારોત, હિંમતનગરના પેજ પ્રમુખ તરીકે બીઝી ન્યૂઝના પત્રકાર ઝાકીર હુસેન અગવાન, આ બધા મેમ્બરોથી વડાલીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. મહેમાન તરીકે બોલાવેલા મેમ્બર ખેડ બ્રહ્મા તાલુકાના પ્રમુખ બાબુભાઈ, ઉપપ્રમુખ સ્વાગતભાઈ અને ઈડર તાલુકાથી પ્રમુખ ઈશાકભાઈ, ઉપપ્રમુખ ઇરફાનભાઈ હાજર રહ્યા હતા. જે મીટિંગમાં સમાજમાં ઉત્થાન માટે અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું. તેમના સમાજના વિકાસ માટે અને આવનારી મુશ્કેલીઓ સામે લડવા માટે ફંડ એકઠું કરીને પોતાના સમાજના લોકો માટે મદદરૂપ થવા માટેનો નિર્ધાર કર્યો હતો. તે માટે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં કારોબારી સભ્યોની બેઠક યોજવાનું કાર્ય શરૂ થઈ ગયેલ છે, જેમાં વૈભવ હોટલ વડાલી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં વડાલી તાલુકા પ્રમુખ તરીકે સબીરભાઈ અને ઉપપ્રમુખ તરીકે નિસારભાઈ, કિશન માનપુરાવાલા, પેજ પ્રમુખ તરીકે અબ્દુલ હમીદ, મયુનુદ્દીનભાઈ, ઇનાયતભાઈ, ફરીદભાઈ, જાવેદભાઈ, ઇમરાનભાઈ, કારુકભાઈ ચોરીવાડ, અબ્દુલ મસ્જિદભાઈ, મોહસિનભાઈ કલ્લુ, આ બધા કારોબારી સભ્યોની ફૂલહારથી સ્વાગત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતું.